નમસ્તે બાળમિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે ધોરણ 2માં સામાન્ય જ્ઞાનમાં પ્રકરણ 5 ગુજરાતના મહાનુભાવો, તો તેના વિશે આપણે ભણવાનું છે. ગુજરાતના જ્યોતિધરો અને મહાનુભાવો. આપણા ગુજરાતમાં ઘણા મહાનુભાવો થઈ ગયા, જેમણે વિવિધ ક્ષેત્રોમાં પોતાનો મૂલ્યવાન ફાળો આપી સમાજ અને દેશની રચના અને તેનો વિકાસ કરવામાં અગત્યનો ફાળો આપ્યો છે. તો ચાલો આજે ગુજરાતના આવા કેટલાકને જ્યોતિદરો અને મહાનુભાવો વિશે જાણીએ. તો બાળકો, નીચે જુઓ તો આવા કેટલાક ફોટા આપેલા છે, તો આપણે તેમના વિશે જાણીશું. જો બાળકો, આ કોણ છે? તો આ સિદ્ધરાજ જયસિંહ છે. સિદ્ધરાજ જયસિંહ ગુજરાતની અસ્મિતાને દેશભરમાં ફેલાવનાર મહત્વાકાંક્ષી રાજા. તો જયસિંહ સોલંકી ચોથા અને સૌથી વિખ્યાત સોલંકી રાજવી હતા. તેમણે ઈસવીસન 1096 થી ઈસવીસન 1143 સુધી ગુજરાત પર શાસન કર્યું હતું. તેઓ ગુજરાતમાં પોતાના ઉપનામ સિદ્ધરાજથી પણ વધુ પ્રખ્યાત હતા. તેમનો જન્મ 1081માં પાલનપુરમાં થયો હતો અને તેમનું મૃત્યુ પાટણમાં થયું હતું. પછી બીજા નંબરે છે સ્વામી દયાનંદ સરસ્વતી, આર્ય સમાજના સ્થાપક, સત્યાર્થ પ્રકાશના રચયિતા એટલે કે લેખક, અને વેદ તરફ પાછા વળો તે તેમનું સૂત્ર હતું. તેઓ ક્રાંતિકારી સમાજ સુધારક મહર્ષિ દયાનંદ સરસ્વતીનો જન્મ 12 ફેબ્રુઆરી 1824ના રોજ મોરબી પાસેના કંટારા ગામે બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. પછી બાળકો, આ ત્રીજા નંબરે છે સ્વામી સજ્જાનંદ. તો તેમને તમે બહુ ખૂબ જ સારી રીતે જાણતા હશો. તેઓ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક હતા અને વ્રતના મૂળ તેમના વચનોનો સંગ્રહ ગ્રંથ છે અને શિક્ષા પત્રીની રચના તેમણે કરી હતી. તો સ્વામી નારાયણ સંપ્રદાયના સ્થાપક હતા અને આ પ્રપંથમાં સ્વામિનારાયણને નરનારાયણના અવતાર ગણવામાં આવે છે. તેમનું મૂળ નામ ઘનશ્યામ પાંડે હતું અને તેમનો જન્મ છપૈયા ગામે થયો હતો. પછી બાળકો, આ કોણ છે? તો આ નરસિંહ મહેતા છે. તેઓ આદિકવિ તરીકે ઓળખાય છે અને વૈષ્ણવજનના રચયિતા છે અને ગુજરાતી ભાષાના પ્રથમ કવિ ગણાય છે. તો નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના પ્રથમ કવિ હતા, આથી તેઓ આદ્યકવિ અથવા આદિકવિ તરીકે ઓળખાય છે. તેમણે લખેલી રચનાઓમાં વૈષ્ણવજનનો ખૂબ જ જાણીતું છે, જે ગાંધી બાપુને ખૂબ જ પ્રિય હતું. તેમનો જન્મ તળાજામાં થયો હતો. પછી બાળકો, દાદાભાઈ નવરોજીનો ફોટો આપેલો છે. તો દાદા નવરોજભાઈ હિન્દ દાદા સ્વરાજ શબ્દ પહેલી વખત ઉચ્ચાર્યો હતો અને શિક્ષણશાસ્ત્રી, અર્થશાસ્ત્રી અને રાજનેતા તરીકે જાણીતા છે. તરીકે વિશ્વભરમાં પ્રખ્યાતિ મેળવનાર દાદા નવરોજીનો જન્મ 4 સપ્ટેમ્બર 1825માં નવસારીમાં થયો હતો અને તેઓ એક પારસી પુત્ર પુરોહિતના પુત્ર હતા. પછી છે ઇન્દુલાલ યાજ્ઞિક, તો મહાગુજરાત આંદોલનના નેતા, સ્વાતંત્ર સેનાની, રાજકારણી, લેખક હતા. તેઓ ઇન્દુ ચાચા તરીકે જાણીતા હતા. તેઓ સમાજશાસ્ત્રી, આત્મકથા, નાટ્યકાર વગેરે તરીકે ઓળખાય છે. તેમનો જન્મ 12 ફેબ્રુઆરી 1892માં નડિયાદમાં થયો હતો. પછી બાળકો, ફોટો છે કૃષ્ણકુમાર સિંહજી ગોહિલ, ભાવનગર રાજ્યના પ્રજાવત્સલ્ય મહારાજા. પોતાના રાજ્યને ભારત સંગ્રહ સાથે જોડાવનાર પ્રથમ રાજા હતા અને ભાવનગર રાજ્યના છેલ્લા રાજવી કૃષ્ણકુમાર સિંહનો જન્મ 19 મે 1912ના રોજ થયો હતો. તેઓ મહારાજા ભાવસિંહ ગોહિલના ઉત્તરાધિકારી તરીકે ગાદીએ આવ્યા હતા. તેમનો જન્મ 1912માં ભાવનગરમાં થયો હતો. પછી બાળકો, તમે આ મહાત્મા ગાંધીજીને તો ઓળખતા હશો. તેમનું પૂરું નામ છે મોહનચંદાસ કરમચંદ ગાંધી. તો તેમનો જન્મ હમણાં જ બાળકો ગયો છે, 2 ઓક્ટોમ્બર 1869માં પોરબંદરમાં થયો હતો. તો હમણાં 2 તારીખે તેમનો બર્થડે ગયેલો છે. તેઓ ભારતના રાષ્ટ્રપિતા, વિશ્વ વિભૂતિ, સત્ય અને અહિંસાના ગુણોને વિશ્વભરમાં ફેલાવનાર
માનવાર હતા અને ગાંધી બાપુનું મૃત્યુ એટલે કે તેમની હત્યા 30 જાન્યુઆરી દિલ્હીમાં થઈ હતી અને પછી બાજુમાં છે સરદાર વલ્લભભાઈ પટેલ તેઓ લોખંડી પુરુષ તરીકે ઓળખાય છે અને અખંડ ભારતના નિર્માતા તરીકે પણ જાણીતા છે ભારતના એક રાજકીય તથા સામાજિક નેતા હતા જેમણે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો હતો અને તેઓ ભારત અને દુનિયાભરમાં તેઓ સરદારના નામથી પણ સંબોધાય છે અને તેઓ લોખંડી પુરુષના નામથી પણ ઓળખાય છે પછી નીચે છે નર્મદ તો ગુજરાતી ગદ્ય સાહિત્યના પિતા નર્મદ ઘોષના કર્તા એટલે કે લેખક તો નર્મદ મૂળના નર્મદા શંકર લાલ શંકર દવે હતું તો તેઓ ગુજરાતી સાહિત્યનું એક જાણીતું નામ છે તેમનો જન્મ સુરતમાં થયો હતો તેઓ કવિ નિબંધ કથાકાર આત્મકથાકાર અને નાટ્ય સંવાદક લેખક હતા પછી બાજુમાં છે ડૉક્ટર જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી તેમનો જન્મ 29 ઓક્ટોમ્બર 1887માં લાપાળિયામાં થયો હતો પછી છે બાળકો મોરારજી દેસાઈ ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન જનતા પક્ષના પ્રથમ નેતા તો તેમનો જન્મ 29 ફેબ્રુઆરી 1896માં વલસાડમાં થયો હતો અને ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન હતા અને નેક્સ્ટ છે બાળકો તમે ઓળખતા જશો તો તે છે નરેન્દ્ર મોદી સામાન્ય સ્થિતિમાંથી વડાપ્રધાન પદ સુધી પહોંચનાર તો નરેન્દ્ર મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950 વડનગરમાં થયો હતો ભારતના 14મા વડાપ્રધાન છે તેઓ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે અને પછી છે નીચે વિક્રમ સારાભાઈ અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે ભારતના અગ્રણી વૈજ્ઞાનિક તો બાળકો આ ડૉક્ટર વિક્રમભાઈ સારાભાઈ છે તે એક વૈજ્ઞાનિક હતા ભારતમાં અગ્રણ્ય વૈજ્ઞાનિકોમાંના એક છે તેઓ ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા ગણાય છે તેમનો જન્મ 12 ઓગસ્ટ 1919માં અમદાવાદમાં થયો હતો બાજુમાં છે ધીરુભાઈ અંબાણી તો બાળકો એમને પણ તમે સારી રીતે ઓળખતા હશો તેઓ અગ્રણી ઉદ્યોગપતિ છે અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક છે તો તેમનું પૂરું નામ છે ધીરજલાલ હીરાચંદ અંબાણી કે જેમણે ધીરુભાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે તેઓ 28 ડિસેમ્બર 1932માં 6 જુલાઈ 2002 સંઘર્ષ કરીને આપબળે જ ધનવાન બનેલા ભારતીય હતા કે જેમણે મુંબઈમાં પોતાના પિતરાઈ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી હતી 1977માં ધીરુભાઈ અંબાણી તેમની કંપની રિલાયન્સને જાહેરમાં લઈ ગયા હતા અને તેમના બે પુત્રો પણ છે જે અત્યારે તેમની કંપનીને ચલાવે છે અને સૌથી વધુ ધનવાન પરિવારોમાં સ્થાન પામ્યા હતા અને અત્યારે તેમના બે પુત્રોના નામ પણ તમે લગભગ જાણતા જ હશો કે એકનું નામ છે અનિલ અંબાણી અને બીજાનું નામ છે મુકેશ અંબાણી તો બાળકો આ બધા આપણા ગુજરાતના મહાનુભાવો અને જ્યોતિષધરો હતા તો હવે આપણે પાછળ સ્વાધ્યાય જોઈશું સ્વાધ્યાય નીચે આપેલા બોક્સમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો અહીંયા બાળકો વિકલ્પો આપેલા છે નીચે ખાલી જગ્યાઓ છે તો એ ખાલી જગ્યાઓ આપણે પૂરવાની છે તો ખાલી જગ્યાએ ગુજરાતી ગદ્ય સાહિત્યના પિતા તરીકે ઓળખાય છે તો ગુજરાતી ગદ્ય સાહિત્યના પિતા કોણ છે તો નર્મદ અહીંયા લખવાનું છે નર્મદ અને એ ગુજરાતી ગદ્ય સાહિત્યના પિતા તરીકે ઓળખાય છે બે નંબરે અખંડ ભારતના નિર્માતા તરીકે ખાલી જગ્યા ઓળખાય છે તો સરદાર વલ્લભભાઈ પટેલ અખંડ ભારતના નિર્માતા તરીકે સરદાર વલ્લભભાઈ પટેલ ઓળખાય છે પછી ભારતના વર્તમાન વડાપ્રધાન કોણ છે તો નરેન્દ્ર મોદી છે અમદાવાદમાં આવેલ ઈસરોની સ્થાપના ખાલી જગ્યાએ કરી તો કોણે કરી તો ડૉક્ટર વિક્રમ સારાભાઈ આવે પણ અહીંયા લખ્યું છે ડૉક્ટર જીવરાજ મહેતા પણ આપણે કન્ફર્મ કરી શકતા નથી એટલા માટે અહીંયા ખાલી જગ્યા આપણે ખાલી રાખીશું પછી ખાલી જગ્યાએ આદિકવિ તરીકે ઓળખાય છે તો આદિકવિ તરીકે કોણ છે તો આદિકવિ જેને વૈષ્ણવજન
ગીત ગાયેલું હતું તો એ છે નરસિંહ મહેતા. તો અહીં આપણે લખવાનું છે નરસિંહ મહેતા આદિકવિ તરીકે ઓળખાય છે. પ્રશ્ન બે, નીચે અ વિભાગમાં ગુજરાતના મહાનુભાવો અને બ વિભાગમાં તેમની ઓળખ આપેલ છે. મહાનુભાવોની સામે તેમની ઓળખને જોડો. તો અહીંયા અ વિભાગમાં મહાનુભાવોના નામ આપેલા છે અને અહીંયા તેમની ઓળખ આપેલી છે. તો સિદ્ધરાજ જયસિંહ તો કોણ હતા? ગુજરાતની અસ્મિતા ફેલાવનાર. તો એની સાથે આપણે સ્કેલની મદદથી જ જોડકું જોડીશું. પછી સ્વામી દયાનંદ સરસ્વતી તો આર્ય સમાજના સ્થાપક હતા. પછી મહાત્મા ગાંધી તો રાષ્ટ્રપિતા તરીકે ઓળખાય છે. અને મોરારજી દેસાઈ તો વડા પ્રધાન. તો એની સાથે આપણે જોડીશું. ને સયાજીરાવ ગાયકવાડ તો વડોદરાના મહારાજા. એ શબ્દમાં જવાબ આપો. વૈષ્ણવજન તો તેને રે કહીએ કોની રચના છે? તો વૈષ્ણવજન ગીત કોને ગાયેલું હતું? તો નરસિંહ મહેતા. તમારી પસંદગીના મહાનુભાવનું નામ લખો. તો મહાનુભાવનું નામ તમને તમારે જે લખવું હોય તો તમે અહીંયા લખી શકો છો. મેં લખ્યું છે મહાત્મા ગાંધીજી. આપેલ મહાનુભાવોમાં એક રાજપૂત રાજાનું નામ જણાવો. તો કૃષ્ણકુમાર સિંહજી ગોહિલ. ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન એવા ગુજરાતી વ્યક્તિ કોણ છે? તો મોરારજી દેસાઈ. મહા ગુજરાત આંદોલનના નેતા કોણ હતા? તો ઇન્દુલાલ યાજ્ઞિક. વેદ તરફ પાછા વળો તેવું કોણે કહ્યું હતું? તો દયાનંદ સરસ્વતીએ. સ્વામી સહજાનંદના વચનોનો સંગ્રહ કયા નામે ઓળખાય છે? તો વચનામૃતના નામે છે ઓળખાય છે. અને અખંડ ભારતના નિર્માણમાં પોતાનું રાજ્ય સૌ પ્રથમ અર્પણ કરનાર રાજવી તો સરદાર વલ્લભભાઈ પટેલ છે. અને રિલાયન્સ કંપની સ્થાપના કોણે કરી હતી? તો ધીરુભાઈ અંબાણીએ. તો બાળકો તમારે આવી જ રીતે વ્યવસ્થિત લખી અને આ તૈયારી કરવાની છે. અને મોઢે પ્રશ્નો અને જોડકા અને ખાલી જગ્યાઓ ત્રણેય તમારે મોઢે પણ કરવાનું છે, કારણ કે પરીક્ષામાં આમાંથી પૂછાઈ શકે છે. માટે બાળકો તમારે વ્યવસ્થિત લખીને આની તૈયારી કરવાની છે. તો અહીંયા આપણે પ્રકરણ 5 પૂરું કરીએ છીએ.